नमस्कार विद्यार्थी मित्रों, तो पवन ग्रुप ऑफ स्कूल आपनु हार्दिक स्वागत करे छे। नेक्स्ट टाइम आपणे भणेला हता विद्युतस्थितिमान। विद्युतस्थितिमान एटले व्याख्या आपणे आपेली के एकम विद्युत भार ने विद्युत क्षेत्र में आपेला बिंदु सुधी लावा माटे विद्युत बळनी विरुद्ध करवा पड़ता कार्य ने ते बिंदु आगळनु विद्युतस्थितिमान कहेवामां आवे छे। એટલે વી બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુતભાર, તો એના આધારિત અહીંયા કેટલાક તમને બુકની અંદર દાખલા આપેલા છે, ઉદાહરણ 3, ઉદાહરણ 4 અને ઉદાહરણ 5। હવે ઉદાહરણ 3 ની અંદર એવું કીધું છે કે 50 કુલમ વિદ્યુતભારને બેટરી હોય છે, બેટરીના બે ટર્મિનલ હોય છે, એક ધન અને એક ઋણ, તો એની વચ્ચે 50 કુલમ વિદ્યુતભારને કાર્યમાં રાખવા માટે 56.5 જૂલ કાર્ય કરવું પડે છે, તો એના બેટરીના બે ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે, એટલે એના ધન ને ઋણ છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે, તો અહીંયા આપણી પાસે સૂત્ર છે વી બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુતભાર, વી બરાબર ડબલ્યુ બાય ક્યુ। ડબલ્યુ એટલે કરવું પડતું કાર્ય અથવા ઉર્જા, તો કેટલું કાર્ય કરવું પડે છે 56.5 જૂલ, તો અહીંયા આવશે 56.5। ક્યુ બરાબર 50 કુલમ વિદ્યુતભાર ગતિમાં આવે છે આટલા કાર્યથી, તો 50 કુલમ 56.5 ભાગ્યા 50 ઇઝ ઇક્વલ ટુ 1.13 વોલ્ટ, તો અહીંયા જવાબ આવશે 1.3 અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ, એટલે આપણે વોલ્ટ લખશું। બીજું ઉદાહરણ છે કે 20 વોલ્ટની બેટરી છે અને 100 જૂલ કાર્ય કરે છે, 20 વોલ્ટની બેટરી છે અને 100 જૂલ કાર્ય કરે છે, તો કેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત થતો હશે, એટલે કે ગતિ કરતો હશે, કેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત થતો, તો એના માટે પણ આપણે આ જ સૂત્ર વાપરશું વી બરાબર ડબલ્યુ બાય ક્યુ। ક્યુ બરાબર ડબલ્યુ બાય વી, આ બંનેને ટ્રાન્સફર લઈએ, ડબલ્યુ બરાબર 100 જૂલ, ક્યુ બરાબર 20 કુલમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બરાબર 20 વોલ્ટ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 5 કુલમ। એવી જ રીતે અહીંયા કે એક વિદ્યુતભારને ગતિમાં લાવવા માટે, એક કુલમ વિદ્યુતભારને ગતિમાં લાવવા માટે 6 વોલ્ટની બેટરી વડે કેટલું કાર્ય કરવું પડે, તો આ વખતે કાર્ય પૂછેલું છે, તો ડબલ્યુ બરાબર વી ક્યુ, 6 × 1, એક કુલમ વિદ્યુતભારને સ્થાનાંતરિત કરવો છે, તો 6 જૂલ કાર્ય કરવું પડે। તો આવા ઉદાહરણ સાધેમાં પણ આપેલા છે ઘણા બધા, તમે જાતે પ્રેક્ટિસ કરશો તમને ખ્યાલ આવશે કે બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ વી બરાબર ડબલ્યુ બાય ક્યુ। આગળ જતાં પણ 12માની અંદર પણ તમારે વધારે ઉપયોગ આવશે, એટલે વી બરાબર ડબલ્યુ બાય ક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે। વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ કાર્ય છેદમાં વિદ્યુતભાર। નેક્સ્ટ ટોપિક આપણો છે વિદ્યુત પ્રવાહ। હવે પ્રવાહ ક્યારે રચાય? કોઈ પણ પ્રવાહ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઊભો થાય, પ્રવાહ જો પાણીનો પ્રવાહ ક્યારે રચાય? પાણીનો તફાવત, ઊંચાઈનો તફાવત ઊભો થાય તો પાણીનો પ્રવાહ રચાય। કોઈ પણ પ્રવાહ જે છે તફાવત ઊભો થાય તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણ્યા, તો અહીંયા તફાવત ઉત્પન્ન થયો એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે। તો વિદ્યુત પ્રવાહ શું છે? તો જે મુક્ત ઇલેક્ટ્રોન વાહકની અંદર હોય, જ્યારે એક ધન અને એક ઋણ છેડાને અહીંયા જોડવામાં આવે, ત્યારે આની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન જે હોય છે વાહક, એટલે તાંબુ હોય કે કોપર હોય કે એલ્યુમિનિયમ હોય કે ચાંદી હોય, કોઈ પણ વાહક હોય, લોખંડ હોય, તો એને જ્યારે કોઈ બેટરી કે કોઈ ઊંચા વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે, ત્યારે ધનથી ઋણ તરફ ઇલેક્ટ્રોન્સ જે છે એક પ્રવાહ મળે છે, જેને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે। તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે એ રીતે કરી શકીએ, મુક્ત વિદ્યુત પ્રવાહ મળે ક્યાં? તો વિદ્યુત પ્રવાહ જેમાં જે જે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, તાંબુ, સોનું, ચાંદી અથવા તો આપણે કહીએ કે એલ્યુમિનિયમ, આ બધાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, જે સારા વાહક હોય, લોખંડ છે, તો એની અંદર તમને વિદ્યુત પ્રવાહ જોવા મળે। હવે આવા મુક્ત ઇલેક્ટ્રોન જે વધારાના ઇલેક્ટ્રોન રખડતા હોય, આપણે વાત કરી હતી મુક્ત ઇલેક્ટ્રોનની, કે વાહકનું જ્યારે નિર્માણ થાય ત્યારે એની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે વાહકની અંદર, ત્યારે એને મુક્ત ઇલેક્ટ્રોન્સ કહેવાય। જેટલું મુક્ત ઇલેક્ટ્રોન્સનું પ્રમાણ વધારે એટલો વિદ્યુત પ્રવાહ વધારે ઉત્પન્ન થશે। તો અહીંયા એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકી કે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભાર ક્યુના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય। એટલે આ વાહક છે તાંબુ, સમજો કે આ એનો આડછેદ છે, આડો છેદ, આડો છેદ, ચિપ્સ કાપી લઈએ, આડા છેદમાંથી એકમ સમયમાં, એકમ સમય એટલે સપોઝ ટી બરાબર 1 સેકન્ડ લઈએ,
અહીંથી કેટલા કુલમ q બરાબર કેટલા કુલમ વિદ્યુતભારમાં જથ્થો પસાર થઈ જો ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં કે ભાઈ 10 ઇલેક્ટ્રોન પસાર થઈ ગયા એમ નહીં કેટલો વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે 1.6 × 10⁻¹⁹ ઘાત સપોઝ 1 સેકન્ડમાં માની લો કે અહીંથી 50 ઇલેક્ટ્રોન પસાર થઈ ગયા તો 50 એમ્પિયર પ્રવાહ ન ગણાય તો 50 ગુણ્યા 1.6 × 10⁻¹⁹ ઘાત કારણ કે એક ઇલેક્ટ્રોન આમ જશે આમાંથી એટલે 1.6 × 10⁻¹⁹ ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થશે જુઓ એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જાય છે એ મહત્વનું નથી પણ કેટલો વિદ્યુતભાર પસાર થાય છે એટલે અહીંયા શબ્દ લખવો પડે વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન આમાંથી જતો હોય એટલે એટલો વિદ્યુતભાર પસાર થતો તો જે એક સેકન્ડમાં જેટલા પણ ઇલેક્ટ્રોન વાહકના આડછેદમાંથી પસાર થઈ જતા હોય વાહકના આડછેદમાંથી જેટલા પણ ઇલેક્ટ્રોન પસાર થઈ જતા હોય એના પરનો વિદ્યુતભાર દરેક પરનો 1.6 × 10⁻¹⁹ ઘાત કુલમ કહેવાય તો અહીંયા વ્યાખ્યામાં લખવું પડે કે વાહકના આડછેદમાંથી એકમ સમય એટલે એક સેકન્ડ કે એક મિનિટ ગમે તે એક સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહને આ વડે દર્શાવશું વિદ્યુત અથવા બીજી વ્યાખ્યા આપી તો વિદ્યુતભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહેવાય વિદ્યુતભારના વહનનો દર દર એટલે આપણે સમય છેદમાં લખી એકમ સમયમાં જે કંઈ વિદ્યુતભાર પસાર થાય આઠ છેદમાંથી એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી વિદ્યુત પ્રવાહનો એકમ છે કુલમ પ્રતિ સેકન્ડ પરંતુ એન્દ્રે એમ્પિયર એન્દ્રે એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહ જે છે તેનો એકમ એમ્પિયર એ વડે લેવામાં આવે છે એટલે આપણે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ ખાસ યાદ રાખશું વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે એટલે આપણે વિદ્યુત પ્રવાહના એકમને એમ્પિયર વડે દર્શાવશું બીજું ઘણી વખત ઇલેક્ટ્રોનની સંખ્યા આપે કે ભાઈ 5 મિનિટમાં 300 ઇલેક્ટ્રોન સપોઝ પસાર થાય છે તો કેટલો પ્રવાહ પસાર થશે સપોઝ આપણે ઉદાહરણ તરીકે હું તમને એ સમજાવું કે વાહ ટી બરાબર સમજો કે 5 મિનિટમાં ક્યુ એન બરાબર 300 ઇલેક્ટ્રોન પસાર થાય છે તો આઈ ગોતો તો અહીંયા તો ક્યુ તો આપ્યો નથી સમય આપ્યો છે ને એન આપ્યો છે તો ક્યુ તો આપ્યો નથી તો આ સૂત્ર આપણે નહીં લખી શકીએ તો જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ને સમય આપ્યો હોય ત્યારે આ સૂત્ર લખવું પડે આઈ મેળવવા માટે સપોઝ આઈ ઇઝ ઇક્વલ ટુ અને બીજું કે અહીંયા જે સમય છે એ હંમેશા સેકન્ડમાં રાખવાનું જ્યારે પણ આપણે વિદ્યુત પ્રવાહના દાખલા ગણતા હોય ત્યારે સમયને સેકન્ડમાં ફેરવી દે એટલે 5 મિનિટ 1 મિનિટ એટલે 60 સેકન્ડ 5 મિનિટ એટલે 5 × 60 એટલે 300 સેકન્ડ થાય સેકન્ડ આઈ મેળવવાનો છે તો અહીંયા આપણે વેલ્યુ લખશું આઈ બરાબર એન ઇન્ટુ ઈ અપોન ટી અહીંયા ક્યુ બાય ટી નહીં લખી કારણ કે અહીંયા તમને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી હોય જ્યારે પણ દાખલાની અંદર ત્યારે ક્યુ બાય ટી વિદ્યુત ભાર આપ્યો હોય કેટલા કુલમ 50 કુલમ 20 કુલમ તો તમે અહીં લખી શકશો કે ભાઈ આ સીધું સૂત્ર નહીંતર ઇલેક્ટ્રોનની સંખ્યા આપી હોય અથવા ગોતવી હોય ઇલેક્ટ્રોનની સંખ્યા તો આ જ સૂત્ર તમારે લખવું પડશે તો આઈ ઇઝ ઇક્વલ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ 300 ઈ એટલે 1.6 × 10⁻¹⁹ ઘાત કુલમ અને ટી એટલે આપણે 300 લઈએ તો અહીંયા બહુ સરસ જવાબ આવી ગયો આઈ બરાબર 1.6 × 10⁻¹⁹ ઘાત કુલમ તો આ જ જવાબ આવી ગયો એમ્પિયર આટલો પ્રવાહ પસાર થયો સોરી આટલો એમ્પિયર પ્રવાહ પસાર થયો હશે તો એન એટલે 300 ઇલેક્ટ્રોન પસાર થયા 5 મિનિટમાં 300 ઇલેક્ટ્રોન તો 5 મિનિટ એટલે સેકન્ડમાં ફેરવા તો 300 સેકન્ડ એ 300 300 કટ થઈ ગયા એ જ રીતે કોઈ પણ વસ્તુ હોય છેદ ઉડાડી અને એ જવાબ આવે એટલે એમ્પિયર આટલા એમ્પિયર જવાબ આનો એકમ લખાય એમ્પિયર એમ્પિયરની યાદમાં તો અહીંયા તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ઘણી વખત પૂછે ઘણી વખત એવું પણ પૂછે સપોઝ આ એક એક્ઝામ્પલ થયું સપોઝ એવું પણ પૂછે એક એક્ઝામ્પલ બીજું લઈએ આપણે કે ક્યારેક એવું પણ પૂછે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો હવે સપોઝ અહીં કે આઈ બરાબર 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે અને ટી બરાબર 2 સેકન્ડ માટે 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે પાંચ એમ્પિયર પ્રવાહ 2 સેકન્ડ માટે પસાર થાય છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તો આઈ બરાબર અહીંયા એન ઈ અપોન ટી તો આઈ ઇઝ ઇક્વલ ટુ લખશું 5
एन એટલે ગોતવાના છે 1.6 × 10⁻¹⁹ અને ટી એટલે લખશું આપણે 2 સેકન્ડ તો અહીંયા ગુણા છે 5 2 10 છેદમાં જશે 1.6 × 10⁻¹⁹ = n અહીંયા પોઈન્ટ કાઢી તો ઉપર 100 થઈ જાય તો n 100 ના છેદમાં 1.6 × 10⁻¹⁹ 100 ભાગ્યા 16 કરી અહીંયા આપણે 100 ભાગ્યા 16 કરી તો 16 × 96 અહીંયા આવશે 4 16 × 32 અહીંયા આવશે 8 16 × 85 6.25 એટલે અહીંયા આવશે એન ઇઝ ઇક્વલ ટુ 6.25 × 10⁻¹⁹ ઇલેક્ટ્રોન્સ આટલા ઇલેક્ટ્રોન્સ પસાર થશે તો આવી રીતે પણ દાખલો પૂછાય ક્યારેક આઈ અને ટી આપ્યું હોય અને એન ગોતવાનું કે ઈનું મૂલ્ય ફિક્સ છે યાદ જ રાખશું આપણે કોઈ દાખલામાં આપે કે ન આપે ઈનું મૂલ્ય ફિક્સ છે યાદ જ રાખશું 1.6 × 10⁻¹⁹ કુલમ તો અહીંયા આપણે બહુ સરસ વાત કરી કે ભાઈ આઈ ગોતવા માટે બે રીત છે એક તો ક્યુ બાય ટી એક તો આઈ બરાબર એન ઇન અપોન ટી એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એ વસ્તુ મેં સમજાવી છે આગળ પણ ચોપડીમાં એક્સ્ટ્રા દાખલા પણ આપેલા છે હજી ઉદાહરણ પણ આના આવશે તો બહુ અગત્યનો ટોપિક હતો અહીંયા વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એમ્પિયર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે હવે નેક્સ્ટ ટોપિક આપણે વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા વિશે વાત કરશું કઈ રીતે કઈ દિશામાં વહન પામે છે અને કેવી રીતે એ વહન પામે છે નેક્સ્ટ ટોપિકમાં આપણે તે વાત કરશું વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહનું આપણે સૂત્ર ભણ્યા આઈ બરાબર ક્યુ બાય ટી અહીંયા બીજા બે ત્રણ એક્ઝામ્પલ મેં આપેલા છે તમને કે અહીંયા જે ક્યુ બરાબર 10 કુલમ હોય સપોઝ ક્યુ આપેલો વિદ્યુત પ્રવાહ સમય આપેલો અને વિદ્યુત પ્રવાહ ગોતવાનો કે તો સિમ્પલ છે કે આઈ બરાબર ક્યુ બાય ટી એવું સૂત્ર લખાય ક્યુ એટલે 10 કુલમ વિદ્યુત પ્રવાહ અને ટી એટલે 2 સેકન્ડ ઉડી જાય એટલે 5 એમ્પિયરનો પ્રવાહ કોઈ પણ પરિપથમાંથી વહેતો હોય જો 10 કુલમ વિદ્યુત પ્રવાહ 2 સેકન્ડમાં પસાર થતો હોય અહીંયા મેં વાત કરી છે આ સૂત્રની ક્યુ બાય ટી અહીંયા મેં વાત કરું છું આઈનું એક બીજું સૂત્ર લખ્યું મેં એન ઈ અપોન ટી તો સમજો કે 200 ઇલેક્ટ્રોન પસાર થતા કોઈ વાહક હોય અને એના આડછેદમાંથી આ એનો આડછેદ કહેવાય આડછેદમાંથી એન બરાબર 200 ઇલેક્ટ્રોન સપોઝ પસાર થતા હોય અને ટી બરાબર 20 સેકન્ડ માટે 20 સેકન્ડમાં 20 સેકન્ડના સમયમાં આમાંથી 200 ઇલેક્ટ્રોન પસાર થઈ જતા હોય કેટલા 200 ઇલેક્ટ્રોન પસાર થઈ જતા હોય તો કેટલો વિદ્યુત પ્રવાહ આમાંથી આ કેટલો વહેતો હશે વિદ્યુત પ્રવાહ કેટલો વહેતો હશે તે મેળવવાનું કીધું છે આપણે તો અહીંયા એન ઈ અપોન ટી એન એટલે 200 ઇલેક્ટ્રોન્સ પસાર થાય છે ઈનું મૂલ્ય ફિક્સ છે બધા યાદ જ રાખવાનું છે ઈનું મૂલ્ય 1.6 × 10⁻¹⁹ કુલમ અને ટી બરાબર 20 સેકન્ડ અહીંયા છેદ ઉડાડી તો 20 × 10 = 200 એટલે અહીં 10 આવશે અને 10 × 1.6 એટલે 16 × 10⁻¹⁹ એમ્પિયર એટલે આટલા એમ્પિયર પ્રવાહ આમાંથી પસાર થતો હોય 16 × 10⁻¹⁹ એમ્પિયર પ્રવાહ આમાંથી પસાર થતો હોય આવી જ રીતે ક્યારેક તમને પ્રવાહ આપે અને સમય આપે એ 2 સેકન્ડનો સમય છે 8 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે કોઈ આવા પરિપથમાંથી 2 સેકન્ડમાં 8 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે તો કેટલા ઇલેક્ટ્રોન આડછેદમાં તો આવા આડછેદમાંથી કેટલા ઇલેક્ટ્રોન સપોઝ પસાર થયા હશે એ ગોતવાનું છે કે ભાઈ આ આડછેદ છે આમાંથી કેટલા ઇલેક્ટ્રોન એન ઇઝ ઇક્વલ ટુ કેટલા એન ગોતવાનું છે એન તો બહુ સરસ સમજવા જેવી વાત છે પૂછાય છે પરીક્ષાની અંદર તો આઈ બરાબર એની અપોન ટી આઈ એટલે 8 એમ્પિયર એન ગોતવાના છે ઈનું મૂલ્ય ફિક્સ છે 1.6 × 10⁻¹⁹ કુલમ ટી ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા 8 × 16 અને છેદમાં જ આ દે 1.6 × 10⁻¹⁹ ઇઝ ઇક્વલ ટુ એન એ છેદ ઉડાડી તો ઉપર 10 અને 16 ઉડી જશે તો 10 × 10⁻¹⁹ અહીંયા +¹⁹ આવશે સોરી અહીંયા +¹⁹ કોલમ આવશે કારણ કે ઉપર જશે એટલે પ્લસ થઈ જાય ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય ઇલેક્ટ્રોન્સની સંખ્યા અહીંયા જ્યારે પણ જવાબ મળે એ પૂર્ણ ગુણાંકમાં જ જવાબ મળશે એનું કારણ છે ઇલેક્ટ્રોન્સ ક્યારે અડધો હોતો નથી કાં તો 10 હોય 15 હોય 20 હોય 10 × 10⁻¹⁹ હોય
गमे ते पूर्णांक संख्या होय, कारण के इलेक्ट्रॉन्स क्यारे अर्धो के पोणो के एवुं होतुं नथी। एटले इलेक्ट्रॉन्स नो संख्यानो ज्यारे पण जवाब जोईए त्यारे हमेशा ए पूर्णांक संख्यामां होवो जोईए, ए खास ध्यान राखवुं जोईए। बीजी बात करें विद्युत प्रवाहनी दिशानी, अहीं एक सादो परिपथ आप्यो छे। आ बेटरी छे, आ धन ध्रुव छे, आ ऋण ध्रुव छे, आ कड़ स्विच छे, एनी साथे एक अवरोध सपोज बल्ब जोड़ेलो छे। अहीं एमीटर, एमीटर कोने कहे तो विद्युत प्रवाहना मापन माटे जे मीटर वपराय, घणी बधी शॉपनी अंदर तमे इलेक्ट्रिकनी शॉपनी अंदर जोता है, एम ए करीने राउंड करीने एक मीटर होय। तो अहीं जे ए मीटर जे वपराय ते विद्युत प्रवाह अहीं दर्शावे कि भाई आमांथी केटलो विद्युत प्रवाह, 2 एम्पियर, 3 एम्पियर, केटला विद्युत प्रवाह आमांथी पसार थयो। तो आ ए मीटर जे छे ई विद्युत प्रवाहनुं मापन अने वी एटले बे छेड़ा वच्चेनो विद्युत स्थितिमानो तफावत दर्शावे वोल्ट मीटर। वोल्ट मीटरने अहीं अवरोध साथे समांतरमां जोड़वामां आवे, ज्यारे ए मीटरने श्रेणीमां जोड़वामां आवे। फरीथी कहूं छूं, ए मीटरने हमेशा श्रेणीमां जोड़वानुं होय छे अने वोल्ट मीटरने हमेशा समांतर, समांतर आ समांतर कहेवाय, अने डायरेक्ट आम परिपथमां जोड़ी दे अने श्रेणी के आगळ आपणे आवशे। तो ए मीटर आपणे हमेशा श्रेणीमां जोड़शुं अने वोल्ट मीटर जे छे समांतरमां जोड़शुं। तो અહીંયા જે છે એક પરિપથ આપ્યો છે, આપણે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહના વહન કે કઈ દિશામાં વહન પર। તો જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ પહેલાના સમયમાં, ત્યારે આ જે કઈ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ ધન ભારને કારણે થાય છે એવું માનવામાં આવતું। આ ધન ભારને કારણે પ્રવાહ મળે છે, વિદ્યુત પ્રવાહ જે મળે છે એ ધન ભારને કારણે મળે છે એવું માનવામાં આવે, જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ। એટલે જે દિશા લેવામાં આવતી ધનથી ઋણ લેવામાં આવતી, વિદ્યુત પ્રવાહની દિશા જે લેવામાં આવતી તે ધનથી ઋણ લેવામાં આવતી। પરંતુ ત્યાર પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ, ત્યાર પછી ખબર પડી કે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એ ધનધ્રુવ તરફ ગતિ કરે છે। મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે તે ધન ધ્રુવ તરફ ગતિ, એટલે વાહકની અંદર તાંબુ કે ચાંદી કે કોપર કે એલ્યુમિનિયમની અંદર ઇલેક્ટ્રોન્સ જે છે એ ઋણ એ જ ગતિ કરે છે। ધન ધન વિદ્યુત પ્રવાહ તો પોતાના સ્થાને સ્થિર છે, હકીકતમાં જે વિદ્યુત પ્રવાહ રચાય છે તે ઇલેક્ટ્રોન્સની ગતિને કારણે રચાય છે, ધન ભાર તો પોતાની જગ્યાએ સ્થિર છે। એટલે પછીથી એવું માનવામાં આવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન્સ જે છે એની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, પણ એક રિવાજ પડી ગયો હતો, એક ઢબ પડી ગઈ હતી કે ભાઈ ધનથી ઋણ પ્રવાહ લેવાનો, એટલે રૈવાજિક પ્રવાહ એને નામ આપી દીધું। વિદ્યુત પ્રવાહની જગ્યાએ જ્યારે પણ આપણે વિદ્યુત પ્રવાહને કોઈ પણ પરિપથ દોરશું એટલે હમેશા એની દિશા ધનથી ઋણ લેવું, પણ એક રિવાજ થઈ ગયો એટલે એને રૈવાજિક પ્રવાહ કીધો। પણ વિદ્યુત પ્રવાહની દિશા તો અંદર જોઈએ તો ઋણથી ધન હોય, વાહકની અંદર હંમેશા વિદ્યુત પ્રવાહની દિશા ઋણથી ધન હોય છે, નહીં કે ધનથી ઋણ, પણ એક રિવાજ થઈ ગયો એટલે કોઈ પણ આકૃતિ દોરશું કે કોઈ પણ પરિપથ બનાવશું તો એમાં આપણે જે દિશા દર્શાવશું એ હંમેશા વિદ્યુત પ્રવાહની દિશા આપણે ધનથી ઋણ દર્શાવશું, કારણ કે એક રિવાજ થઈ ગયો એટલે એને રૈવાજિક પ્રવાહ કીધો। જ્યારે આને ઇલેક્ટ્રોનનો પ્રવાહ જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, એટલે એ વાહકની અંદર કોઈ તાંબુ હોય, ચાંદી હોય કે કોઈ પણ વાહક હોય એની અંદર ઇલેક્ટ્રોન્સ ગતિ જે છે એ ઋણથી ધન તરફ હશે, એટલે વિદ્યુત પ્રવાહની દિશા વાહકની અંદર ઋણથી ધન તરફ હશે। પણ જ્યારે આપણે કોઈ સર્કિટ દોરશું, પરિપથ દોરશું તો એની દિશા ધનથી ઋણ રૈવાજિક પ્રવાહ પ્રમાણે લેશું। તો આ હતી આપણે આજની દિશાની વાત, વિદ્યુત પ્રવાહની દિશાની વાત। આગળ આપણે અહીંયા દાખલા જોઈએ વિદ્યુત પ્રવાહને લગતા ઘણા બધા। આગળ હવે આ અવરોધ વિશે આપણે માહિતી મેળવવાની છે, હવે કે અવરોધ શું છે। નેક્સ્ટ આપણે હવેના લેક્ચરમાં આપણે ભણવાનું છે અવરોધ।